સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ધીર પ્રાંતિજ દૂધ ઉત્પાદન સહકારી મંડળીની 43મી સાધારણ વાર્ષિક સભા યોજાઈ. પ્રાંતિજ દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં સભાની શરૂઆત સભાના પ્રમુખ ચિનુભાઈ શોમાભાઈ પટેલની વરણી થયા બાદ એજન્ડાના કામો વિચારણામાં લાવવામાં આવ્યા હતા. દૂધ મંડળીના સેક્રેટરી રામાભાઈ કિશાભાઈ પટેલે ગત વાર્ષિક સાધારણ સભાનું પ્રિસિડિંગ વિચારણ વંચાણે લઈ અને સને 22-23ના વર્ષના હિસાબી પત્રકો વાંચી સંભળાવ્યા હતા. 405 સભાસદ સંખ્યા ધરાવતી પ્રાંતિજ દૂધ મંડળની સ્થાપના 23-10-1980ના રોજ કરવામાં આવી હતી. મંડળીના ચેરમેન દૂધ મંડળીની પ્રવૃત્તિનો ચિતાર રજૂ કરી જરૂરી સૂચનો કર્યા હતા. દૂધ મંડળીએ મંડળીમાં ભરાતા ગ્રાહકોને દૂધ પગાર ચૂકવવાની બાકી તથા સભાસદ બોનસ ફંડ ભેગા કરીને દર 100 રૂપિયે 24.71% લેખે 1,08,16,310 રૂપિયા ગ્રાહકોને ચૂકવે છે. તમામ ખર્ચાઓ બાદ કરતાં મંડળીએ 6,39,238 રૂપિયાનો ચોખ્ખો નફો કરેલ છે. એજન્ડાના કામો પૂર્ણ થયા બાદ ગ્રાહકો તરફથી આવેલ ફરિયાદો તથા સૂચનો કમિટી સભ્યોએ સાંભળ્યા બાદ કામોનો નિકાલ કર્યો હતો. મંડળીના ચેરમેને દૂધ મંડળી ઊભી કરવામાં સાથ અને સહકાર આપનાર તમામ ગ્રાહકોનો આભાર વ્યક્ત કર્યો હતો. મંડળીના કર્મચારીઓ તથા સેક્રેટરીએ મંડળીમાં કામગીરી કરી માં ઉત્સાહ દાખવ્યો હતો. 2022-23માં વધુ કિંમતનું ગાયનું દૂધમાં 1-10 નંબર તથા ભેંસના દૂધમાં 1-10 નંબર આવેલ ગ્રાહકોને પ્રોત્સાહિત કર્યા હતા. 43મી વાર્ષિક સાધારણ સભામાં દૂધ મંડળીના કમિટી સભ્યો સહિત મોટી સંખ્યામાં દૂધ ભરાતા સભ્યો હાજર રહ્યા હતા. જીર રાવલ, જેડેશ ટીવી, પ્રાંતિજ.